નમસ્કાર, આપ જો રહ્યા છો મોર્નિંગ એક્સપ્રેસ. આપની સાથે હું છું વિધાતા. સમાચારોની શરૂઆત કરીએ. 22 કિલોમીટરની ઝડપે પવનથી મોસમનો સૌથી ઠંડો દિવસ. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. રાજ્યમાં હજુ 2 દિવસ ઠંડી 10 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના. સાપુતારા સહિત ડાંગમાં શીતલહેર વ્યાપતા ઠંડીના ચમકારા સાથે જનજીવન પર માઠી અસર. સાપુતારામાં નૌકાવિહાર, રોપવે સહિત રાઇડો બંધ રહેતા બજારો સુમસામ થઈ ગયા. ઠંડીનો પારો નીચે જતા લોકો ઠૂંઠવાયા. હિમાલયમાંથી ફૂંકાતા કાતિલ ઠંડા પવનોની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર પર. માઉન્ટ આબુમાં પારો 11 ડિગ્રી ગળીને -2.4 ડિગ્રી પર પહોંચ્યો. આગામી 48 કલાકમાં કુલવેવની આગાહી. પાક વીમા ચૂકવણીમાં પણ ગેરરીતિ. અરવલ્લીના મોડાસાના બોલુંદ્રા ગામમાં એક ખેડૂતને પાક વીમાની રકમ પેટે ખાતામાં ફક્ત 100 રૂપિયા આવ્યા. ગામમાં 60 ખેડૂતોએ પાક વીમો લીધો હતો. આ ઘટના બાદ ખેડૂતોએ સહકારી મંડળી આગળ વિરોધ વ્યક્ત કર્યો. વર્ષ 2017માં લોકરક્ષક દળની પરીક્ષામાં ઉમેદવારોને તેના જાતિ અને ઊંચાઈના માપદંડોના આધારે ખોટી રીતે નાપાસ કરતા હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે કોર્ટે ફરીથી માપ આપવાની આપી મંજૂરી. રાજ્યની ખાનગી સ્કૂલોમાં શિક્ષકોએ હવે ઓનલાઈન હાજરી પૂરતી ફરજિયાત. પ્રાઇવેટ સ્કૂલના ફેડરેશન સાથે ચર્ચા કરાયા બાદ લેવાયો નિર્ણય. ઓનલાઈન હાજરીમાં ડમી શિક્ષકો ઝડપાશે. માંડવી અને ભરૂચ બાદ હવે મહુવામાં પણ દીપડાનો આતંક જોવા મળ્યો. બારતાડ ગામે દીપડાએ કોઢારમાં ઘૂસી પશુનો શિકાર કરતા લોકો ભયભીત થયા, તો વન વિભાગે દીપડાને પકડવા માટે બારતાડ ગામે મારણ સાથે પાંજરો મૂકવામાં આવ્યો. અમદાવાદથી જેસલમેર જતી ફ્લાઇટ રદ, તો 12 જેટલી ફ્લાઇટ મોડી પડી. ફ્લાઇટ મોડી થતા પેસેન્જર્સ અને હાલાત. આજે રાત્રે ઘટશે અનોખી ખગોળીય ઘટના. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ રાત્રે 10:37 દેખાશે. ચંદ્રગ્રહણ ગ્રહણ સાથે કુલ 4 કલાક અને 1 મિનિટ સુધી તેનો સમય રહેશે. રાજ્યમાં વધતી ક્રાઇમની ઘટના સામે કોંગ્રેસના રાજ્ય સરકાર પર આક્ષેપ. છેલ્લા 5 વર્ષમાં 4,365 દુષ્કર્મની ઘટનાઓ. અમદાવાદમાં 2 વર્ષમાં 178 હત્યા અને 674 લૂંટના બનાવ. સરકાર પાસે માંગ્યો જવાબ. 11 જાન્યુઆરીએ સાયબર અશ્વથ અને વિશ્વાસ નામના પ્રોજેક્ટનો શુભારંભ કરાશે. અમિત શાહ અને પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ. તો આ પ્રોજેક્ટથી સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને અટકાવી શકાશે. હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષ્યા બાદ શિમલા, કુફરી, મનાલી સહિતના વિસ્તારોમાં 0 ડિગ્રી તાપમાન. ભારે હિમવર્ષાના કારણે રાજ્યમાં 876 રસ્તાઓ બંધ. તો 11-14 જાન્યુઆરીમાં ભારે હિમવર્ષાની આગાહી. હિમાચલ પ્રદેશના રામપુરમાં ભારે હિમવર્ષા. હિમવર્ષાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો. લોકો હેરાન પરેશાન બન્યા. રસ્તાઓ વાહનો જામ્યા બરફના. તો આ તરફ સિક્કિમમાં ભારે બરફ વર્ષાના કારણે રસ્તાઓ બ્લોક થયા. ઘરો પર બરફ જામતા લોકો ઘરમાં પુરાયા. હવામાન વિભાગે જાહેર કરી એડવાઇઝ. ઉત્તરાખંડના પિથોરગઢમાં બરફવર્ષાના કારણે બાગેશ્વર, ગંગોલી ઘાટ, રાયગઢ રોડ બંધ થતા લોકોને ભારે હાલાકી. સતત પડી રહેલા બરફવર્ષાને કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન. ગુજરાત વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર સીએએના સમર્થનમાં લવાશે પ્રસ્તાવ. આ સાથે સંસદમાં જનપ્રતિનિધિત્વમાં SC ST અનામતમાં 10 વર્ષનો વધારો કરતો સુધારો કરાશે. કામકાજ સમિતિની બેઠક બાદ પ્રદીપસિંહ આપી જાણકારી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. શાહ આજ રાત્રે અમદાવાદ આવશે. 11મી વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. શાહ જીટીયુના પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે. 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી મળશે ગુજરાતનું બજેટ સત્ર. 24મે નીતિન પટેલ રજૂ કરશે ગુજરાતનું બજેટ. NSUI અને ABVP વચ્ચે થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા નિખિલ સવાણી હોસ્પિટલમાં ડિસ્ચાર્જ. નિખિલ સવાણીને હજુ પણ માથામાં અને હાથના ભાગમાં ઇજા. નિખિલે કર્યા ભાજપ સરકાર પર પ્રહાર. NSUI અને ABVP કાર્યકર્તાઓ વચ્ચે બબાલ મામલે ભાજપ અધ્યક્ષ ઋત્વિજ પટેલ અને પ્રદેશ બીજેપી મંત્રી પ્રદીપસિંહ વાઘેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળ્યા. નિખિલ સવાણીના મામલે ઋત્વિજ પટેલ અને પ્રદીપસિંહ વાઘેલાની ગૃહમંત્રી સાથે બારણ બેઠક. રાજ્યમાં કાયદો વ્યવસ્થા સામે પ્રદેશ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. ગૃહ ખાતા સામે પણ પ્રવક્તા મનીષ દોશીએ ઉઠાવ્યા સવાલ. તો મોડાસામાં ફરિયાદ મોડી લેવા અંગે પણ સવાલો કર્યા. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ. ફોજદારી ફરિયાદ કરવાના મેટ્રો કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો. 2007ની ચૂંટણીમાં આચારસંહિતા ભંગની થઈ હતી ફરિયાદ. અમરેલીમાં ગાંધીજીની પ્રતિમા ખંડિત કરવા મામલે સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને પોલીસનો સમન્સ. 13મી જાન્યુઆરી સુધીમાં હાજર થવા ફરમાન. ઘટના બાદ ઓડિયો ક્લિપ દ્વારા કરાઈ કાર્યવાહી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ દિવાન વલ્લુભાઈ શાળામાં પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મોત મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી કાર્યવાહી. શાળાએ પ્રવાસ અંગેની મંજૂરી ન લીધી હોવાથી શાળાને 10,000 નો દંડ ફટકારાયો. રાજકોટમાં નવજાત બાળકોના મોતનો સિલસિલો યથાવત. વધુ એક નવજાત બાળકનું નીપજ્યું મોત. 24 કલાકમાં 4 નવજાત બાળકોના મોત થયા. 9 દિવસમાં 21 બાળકોના મોત નીપજ્યા. જે મામલે તંત્રએ રિપોર્ટ માંગ્યો.
રાજકોટમાં હજુ એક દિવસીય પાણી કાપ, બે દિવસમાં 8, 10, 11, 12, 13 વોર્ડમાં પાણી નહીં મળી શકે. ચંદ્રેશનગર પંપિંગ સ્ટેશન હેઠળમાં વોર્ડમાં પાણી કાપની કાર્યવાહી. રાજકોટમાં ચાઇનીઝ દોરા અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ, અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ બહાર પાડ્યું જાહેરનામું. ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા ઝડપાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં ફૂડ પોઇઝનિંગ મામલે ટ્રેનના કેટરર્સ કોન્ટ્રાક્ટરને 2 લાખનો દંડ ફટકારાયો. કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને વડોદરામાં લવાયો હતો જવાબ, તો સાથે જ કોન્ટ્રાક્ટરને રૂપિયા 2 લાખનો દંડ કરી લાયસન્સ રદ કરવા દિલ્હી રિપોર્ટ મોકલવામાં આવ્યો. નવા વર્ષની શરૂઆત થતાં જ ડુંગળીના ભાવ ઘટવાની શરૂઆત થઈ. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 40% જેટલો ઘટાડો નોંધાયો. હાલ ડુંગળીના છૂટક ભાવ 70 રૂપિયા કિલો આસપાસ જોવા મળી રહ્યા છે. યુએસ અને ઈરાન વચ્ચે ટેન્શન અને સોનું 43,000ની સપાટી પહોંચવાની શક્યતા. એક સપ્તાહમાં સોનામાં પ્રતિ ગ્રામ 2,000 રૂપિયાનો થયો વધારો. સુભાષબીજ આરટીઓ કચેરીમાં સર્વર ખોટકાવાના કારણે અનેક લોકોને ભારે હાલાકી. સર્વરની ખામીના કારણે ડેટા ટ્રાન્સફરનું કામ અટક્યું. અરજદારોને ભારે હાલાકી. બનાસકાંઠામાં બટાટાની ખેતી કરનારા ખેડૂતો બટાટાના ખોદકામમાં જોતરાઈ ગયા. હાલ પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો. હાલ બટાટા 16-17 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, ત્યારે પૂરતા ભાવ મળી રહેવાથી ખેડૂતોની બધાઈ. કચ્છના અબડાસામાં છેલ્લા 6 દિવસથી તીડના આક્રમણથી ખેડૂતો થયા પરેશાન. તાલુકાના ચરપોડી, નાની અકરી, વાવ સહિતના વિસ્તારોમાં ત્રાટક્યા તીડ. 3 દિવસમાં તીડનો નાશ કરવાના દાવા વચ્ચે 6 દિવસ બાદ પણ સમસ્યા યથાવત. મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ પાક વીમા મુદ્દે આપ્યું આવેદન. પાક વીમો લેવા છતાં ચૂકવણી નહીં થતાં ખેડૂતોમાં આક્રોશ. પાક વીમા કંપનીના ફોન પણ આવી રહ્યા છે બંધ. નિયત સમયમાં અરજીઓ કરી હોવા છતાં નોટિસ પટકારવામાં આવતા ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. નિત્યસ્વરૂપ સ્વામીના પક્ષપલટા મામલે સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા થઈ વાયરલ. મંદિર ટ્રસ્ટી રમેશ ભગતે કરી ટિપ્પણી, ફૈસાલે પક્ષપલટાનો કર્યો આક્ષેપ. ભરૂચના જંબુસરના નડિયાદ ગામમાં જમીન દબાણ વિવાદમાં આદિવાસીઓએ કર્યું અનોખું વિરોધ પ્રદર્શન. સ્મશાની જમીન પણ બચી ન હોવાના આક્ષેપ સાથે જીવિત વ્યક્તિને નનામી પર સુવડાવીને વિધક નોંધાવ્યો વિરોધ. મહેસાણાના સમર્પણ ચોકથી મહેસાણા કલેક્ટર કચેરી સુધી મહારેલીનું આયોજન કરાયું. રેલીમાં સરકાર વિરુદ્ધ લગાવાયા નારા. રેલીમાં એલઆરડીની ભરતી મુદ્દે 1-8-2018 રોજ જે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો તે ઠરાવ રદ કરાયો. ગાંધીનગરમાં આવેલી આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી રાજકોટ કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ કર્યો હલ્લાબોલ. કચેરી શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓ કમિશનર કચેરીની બહાર જ સીએમ હાય હાયના નારા લગાવ્યા. મોડાસામાં યુવતીના શંકાસ્પદ મોત મામલે આરોપીઓના સમર્થનમાં મોડાસામાં રેલીનું આયોજન. મોડાસા 4 રસ્તા પર કરાયો ચક્કાજામ. આરોપીઓ સામે અપહરણ, ગેંગરેપ, હત્યાનો સહિતનો ગુનો નોંધાયો. અરવલ્લીના મોડાસામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ મામલે થરાદના બળિયા હનુમાન ચોકમાં કેન્ડલ માર્ચ કાઢી યુવતીને અપાઈ શ્રદ્ધાંજલિ. હિન્દુ મુસ્લિમ સમાજના યુવકો અને આગેવાનોએ મૌન રેલી યોજીને આરોપીઓને ફાંસી આપવાની કરી માંગ. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. પાટણમાં હોસ્પિટલ તંત્ર આવ્યું હરકતમાં. બાયોવેસ્ટ દાવની બોટલ દૂર કરાઈ. આરોગ્ય સાથે ચેડા થતા હોવાના પ્રસારિત કરાયા હતો અહેવાલ. ધ્રાંગધ્રામાં ડીસીડબ્લ્યુ ફેક્ટરીમાં 20-25 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોની કાયમી ભરતી કરવા છેલ્લા 18 દિવસથી કરાઈ રહ્યું છે આંદોલન. કંપનીમાં નવી ભરતી કરવાતી હોવાથી 20 વર્ષથી કામ કરી રહેલા કર્મચારીઓને અગ્રતા આપવા કરાઈ માંગ. અમરેલીના નાના કુકાવાવ ગામ શિક્ષકની બદલીનો વિરોધ, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ ગામ લોકોને સમજાવતા પૂછ્યું કે શું તમે શિક્ષકનો પગાર ચૂકવશો. તો રોષે ભરાયેલા ગામ લોકોએ ડીઓના ટેબલ પર ધરી દીધું 1 લાખ રૂપિયાનું બંડલ. અમદાવાદમાં આરોગ્ય વિભાગ મરચાની દુકાનો પર દરોડાની કાર્યવાહી જોવા મળી, જ્યાં 300 કિલો નકલી મરચાનો જથ્થો ઝડપાયો. અમદાવાદના દરિયાપુર અને દિલ્હી ચકલા વિસ્તારમાં આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી. હાલમાં આરોગ્યની ટીમે નકલી મરચાના સેમ્પલ લઈને હાથ ધરી વધુ કાર્યવાહી. સ્કૂલ સંચાલકોએ સ્કૂલની માન્યતા રદ કરવા અંગે સુનાવણીમાં ગેરહાજર રહ્યા. ડીઓએ સુનાવણી માટે સ્કૂલ સંચાલકને આપી અંતિમ તક. અંતિમ તકમાં ગેરહાજર રહેશે તો માન્યતા રદ કરવાની ભલામણ. બનાસકાંઠાના ધાનેરામાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. ગૌચરની જમીન પર દબાણ કરતા કાર્યવાહી કરાઈ. ગામના 48 પૈકી મોટાભાગના દબાણો દૂર કરી દેવાયા. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાયા. રાજકોટ પોલીસની વધુ એક બેદરકારી આવી સામે. એક કારનો મેમો બીજી કારને આપી દેવાયો. સાચો નંબર પારખી મેમો આપવામાં ન આવતો હોવાનું આવ્યું સામે. ગીર સોમનાથના વેરાવળમાં પાલિકા તંત્રને જગાડવા યુવકોનો અનોખો પ્રયાસ. શહેરના ખરાબ રોડ રસ્તાઓ અને ખાડાથી પરેશાન યુવાનોએ ખાડામાં વૃક્ષારોપણ કરી વિરોધ દર્શાવ્યો. અનેકવાર ખરાબ રોડ વિશે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા યુવાનોનો અનોખો વિરોધ. જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીક 11 લાખની લૂંટ મામલે ઉકેલાયો ભેદ. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. એક આરોપી હજુ પણ ફરાર. તપાસમાં ખુલ્યું કે રાઇડર સેફગાર્ડ કંપનીના કર્મચારીએ જ ઘડ્યો હતો લૂંટનો પ્લાન.
સુરતના ઉલપાડ સ્ટેટ હાઈવે પરના માસમા ગામ નજીક સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગતા સ્કૂલ બસ સહિતના ત્રણ વાહનો ચપેટમાં આવ્યા. સડકતા સિલિન્ડર બ્લાસ્ટ થઈ હવામાં ઉછળ્યા. સમગ્ર ઘટનામાં સદ્દસીબે કોઈ જાનહાની નહીં. ઉલપાડમાં ગેસ સિલિન્ડર ભરેલ ટ્રક સ્કૂલ બસ સાથે અથડાતા બસના ડ્રાઈવર અને કંડક્ટરે સમય સૂચકતા વાપરીને 26 બાળકોના જીવ બચાવ્યા. બંનેને સુરત પાલિકા દ્વારા બ્રેવરી એવોર્ડથી સન્માનિત કરાશે, તો ઇન્ડિયન ઓઇલ કંપની તરફથી પણ બંનેને એવોર્ડ અપાશે. વલસાડના ચાણોદમાં આવેલ IIFL ગોલ્ડ લોન નામની ફાઇનાન્સની ઓફિસમાં 10 કરોડથી વધુની લૂંટ. અજાણા લૂંટારૂએ કર્મચારીઓને બંધક બનાવી રોકડ રકમ અને સોના સાંધી લૂંટ ચલાવી, તો પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાથ ધરી વધુ તપાસ. IIFL ગોલ્ડ લોનની ઓફિસમાં 10 કરોડની લૂંટ મામલે પોલીસને અંદરના સ્ટાફ પર શંકા. ઓફિસ બહાર ખાનગી સિક્યુરિટી સ્ટાફ સજ્જ હોવા છતાં લૂંટનો ઉપાય અંજામ, તો ગોલ્ડ લોનની ઓફિસ જાણે ખુલ્લો બગીચો હોય તેમ 10 કરોડ ઉઠાવી જતા અનેક તર્ક વિતર્ક. વાપીમાં 10 કરોડની સોનાની લૂંટ મામલે ઓફિસના અંદરના સીસીટીવી આવ્યા સામે. લૂંટ વખતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. સ્ટ્રોંગરૂમની અંદરના સીસીટીવી સામે આવ્યા. સુરતમાં નાણાકીય લેતી દેતી મુદ્દે અપહરણ કરી માર મારવાના મામલે ઉદ્યોગપતિના 4 સાગરીતોની ધરપકડ. પાલે પોઈન્ટમાં બિલ્ડર સાથે નાણાકીય લેતી દેતી મામલે બિલ્ડર ખોડીદાસનું અપહરણ કરી 19 કરોડની માંગવામાં આવી. વડોદરામાં ડભોઈમાં નજીવી બાબતમાં મિત્રએ કરી મિત્રની હત્યા. માનપુરમાં મિત્રએ કરી મિત્રની હત્યા. જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતાં ગળું દબાવી મિત્રની હત્યા કરી દેવાઈ. વડોદરા જિલ્લામાં ડભોઈમાં પરણીતા પર થયો ગેંગરેપ. 3 યુવકોએ આશરે દુષ્કર્મ. 30 ડિસેમ્બરે બની હતી ઘટના. ફરિયાદ બાદ આરોપીની હાથ ધરાઈ શોધખોળ. પરણીતા ખેડાથી સંબંધીને ત્યાં આવી હતી ત્યારે ઘટી દુર્ઘટના. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નામે રોબ જમાવવાનું નસીર ખાન પઠાણને ભારે પડ્યું. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે નસીર ખાના પાસે NIAના કાર્ડ માંગતા ન આપી શક્યો. પોલીસે નસીરના અન્ય ગુનાઓની તપાસ હાથ ધરી. સુરતમાં લક્ઝરી બસનો નંબર બદલીને એન્જિન ચેસિસ નંબરમાં ચેડા કરવાના કૌભાંડો થયો પર્દાફાશ. 3 વર્ષ સુધી આવી લક્ઝરી બસ ફેરવી આરટીઓને 19.67 લાખનો ચૂનો લગાવનાર 4 લોકો સામે પોલીસે ગુનો નોંધીને હાથ ધરી તપાસ. પંચમહાલના હાલોલ ખાતેથી એમેઝોન કંપનીના 20 મોબાઈલની ચોરી કરનારા 2 ચોરોની ધરપકડ કરી લેવાઈ. બંને પાસેથી પોલીસે કબજે કર્યા 15 મોબાઈલ. વડોદરા સ્ટોર પરથી હાલોલ સુધી વસ્તુ ડિલિવરી કરવાની ફરજ દરમિયાન ચોરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું. અરવલ્લીના શામળાજી નજીક વિદેશી દારૂ ભરેલી કારે મારી પલટી. શામળપુર પાસે પૂર ઝડપે આવતી કારને નડ્યો અકસ્માત. અકસ્માત બાદ કાર ચાલક થયો ફરાર. નેશનલ હાઈવે પર દારૂની રેલમ છે. પોલીસે ચેકપોસ્ટ બંધ કર્યા બાદ વધી વિદેશી દારૂની હેરાફેરી. હાલોલમાં તબીબ યુવતી એક પરિણીત યુવક સાથે ખોટું નામ ધારણ કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે યુવકની ધરપકડ કરી. આરોપ છે કે ઋષિકેશ પટેલ નામના યુવકે ખોટા નામથી મિત્રતા કેળવી યુવતી સાથે 9 વર્ષથી સંબંધ બાંધ્યા. બનાસકાંઠામાં તેજી દિવાળી નવજાત બાળકી મળી આવી. લાખણીના કુવાણા ગામ પાસેથી બાળકી મળી આવી. બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી. વડોદરામાં ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડનું પર્દાફાશ. SOGએ કૌભાંડનું પર્દાફાશ કરતા વિશાલ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ. મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડની નકલી માર્કશીટ સહિત 51,000નો મુદ્દામાલ પણ કબજે કરાયો. સુરતના ખટોદરા વિસ્તારમાં તસ્કરો સ્વામી ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં રોકડ રકમ અને ચાંદીના સિક્કા મળી 82,000ની ચોરી કરી. 3 ચોરે ચોરીને આપ્યો અંજામ. આખી ઘટના સીસીટીવીમાં થઈ કેદ. વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણનારા સીસીટીવીમાં કેદ થયા. સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાં દારૂની મહેફિલ કરનારા 2 વિદ્યાર્થી, 1 વિદ્યાર્થીની સીસીટીવીમાં કેદ થઈ. ત્રણેયને સયાજીગંજ પોલીસે સોંપી દેવાયા. ભરૂચના ઝાડેશ્વર ગામે ચોરીની આશંકાએ યુવાને ઢોર માર મરાયો. મહિલાઓ યુવાનોએ માર્યો યુવકને માર. યુવાને ચોરી કર્યાની આશંકાએ માર મરવામાં આવ્યો. સુરતના ઉલપાડ સ્ટેટ હાઈવે પર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સ્પીડ બ્રેકર પરથી ઉછળીને ટ્રક સાથે અથડાઈ. કારમાં સવાર એકનું મોત નિપજ્યું, જ્યારે એકની ગંભીર હાલતમાં સુરત ખસેડાયો. સંઘપ્રદેશ દમણમાંથી પોલીસે કારના એસીમાં બનાવેલી છુપી કાર ટાંકીમાંથી દારૂને જપ્ત કર્યો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને તેને જેલ હવાલે કરી. પંચમહાલ જિલ્લાના સાતમણા ગામની સીમમાંથી ખેરના લાકડાનો બિનવારસી જથ્થો મળી આવ્યો. નર્મદા કેનાલ પાસે આવેલા ખેતરના ઝાડીમાંથી 1.5 લાખની કિંમતના લાકડા મળી આવતા વન વિભાગે લાકડાને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી. અમદાવાદના ઓઢવમાં થયેલી લૂંટના સીસીટીવી આવ્યા સામે. હીરાબાજ જ્વેલર્સ પર ફાયરિંગ સાથે લૂંટ થઈ હતી. ફાયરિંગમાં વેપારી ઘાયલ થયો, જેને હોસ્પિટલ ખસેડાયો. દુકાનદારે પ્રતિકાર કરતા રિવોલ્વર જેવું હથિયાર મારી ઇજા પહોંચાડાઈ. દુકાનનું શટર બંધ કરીને લૂંટારૂ ફરાર થઈ ગયા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી.
બ્રિકબા સમાચારમાં આગળ વધીએ. મોરબીના સિરામિક યુનિટમાં લાગી આગ. લાલપરના થોરેટો યુનિટમાં સેનેટરીના કારખાનામાં રાખેલ ઘાસના જથ્થામાં આગ લાગી. આગ યુનિટના ગોડાઉન તરફ પ્રસરી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવવા. સુરત બારડોલી કડોદરા હાઈવે પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના. બાઇક સવાર ગંભીર હાલતમાં, જ્યારે કે એસટી બસ ચાલક ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે સુરત ખસેડાયો. ડાંગના બઘઈ સાપુતારા રોડ પર કાર ખીણમાં ખાબકી. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટી ઘટના. કારમાં સવાર ત્રણ મુસાફરોનો ચમત્કારિક બચાવ. પંચમહાલમાં દીપડાએ ખેતરમાં કામ કરતા ખેડૂત પર હુમલો કર્યો. ખેડૂતને બંને હાથમાં ઇજા પહોંચી. વન વિભાગે દીપડાને પકડવા તજવીજ હાથ ધરી. ધોરાજીના સોની બજારમાં આખલાઓએ આતંક મચાવતા અફરાતફરી મચી ગઈ. આખલાના આતંક વચ્ચે વેપારીઓ દુકાનો બંધ કરી દીધી તો આખલાઓને શાંત પાડવા માટે તેમના પર છંટાયું પાણ. કચ્છના સફેદ રણમાં ટેન્ટમાં શોર્ટ સર્કિટના લીધે અચાનક આગ લાગી. આગના કારણે છ ટેન્ટ બળીને થયા ખાક. પર્યટકોની સમય સૂચકતાને કારણે કોઈ જાનહાની નહીં. ગીર સોમનાથ વેરાવળ 80 ફૂટ રિંગ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણી સજ ઘટના. તો શહેરના નટવર ચોકમાં પાણીની પાઇપલાઇન તૂટતા શહેરમાં ભરશિયાળે રસ્તા પર પાણી વહ્યા. એક તરફ શહેરમાં ખરાબ રસ્તાઓ અને પાણી પાઇપલાઇન તૂટતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા. કેન્દ્રીય કેબિનેટે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાના દરજ્જો આપવાની જાહેરાતનો યુનિવર્સિટી સત્તાધીશોએ કર્યો સ્વીકાર. દરજ્જો મળતા યુનિવર્સિટીનો દેશ વિદેશમાં થશે પ્રચાર પ્રસાર. અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે લેવા અને કડવા પાટીદારોનું ભાવાત્મક મહાસંમેલન 12 જાન્યુઆરીએ યોજાશે, જેમાં આશરે 25,000થી વધુ પાટીદારો ઉપસ્થિત રહેવાની શક્યતા. સીએમ સહિતના સંમેલનમાં આપશે હાજરી. ગીર સોમનાથના વેરાવળના નાવદરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો. વન વિભાગની ટીમે દીપડાનો પકડવા માટે પાંજરું મૂક્યું. આખરે દીપડો પાંજરે પુરાતા વન વિભાગે તેને સાસણ એનિમલ કેર મોકલી દીધો. મહુવાના બારતાળ ગામે છેલ્લા ઘણા દિવસોથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ. ગતરોજ બારતાળમાં દીપડાએ વાડામાં ઘૂસીને પશુનું મારણ કર્યું. બારતાળમાં મૂકવામાં આવેલ નાઇટ વિઝન કેમેરામાં દીપડો થયો કેદ. ગીર સોમનાથમાં સિંહ અને સિંહણની લડાઈ થઈ. ગીરના જંગલોમાં પર્યટકો સિંહ જોવા જતા રસ્તામાં જ સિંહ અને સિંહણ લડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સિંહણે સિંહ પર પંજો માર્યો. આજે અંબાજીમાં ઉજવાશેમાં અંબાનો પ્રાગોત્સવ. તો પોષી પૂનમ એટલે કે માતાજીનો પ્રાગટ્ય દિવસ. 30 જેટલા વિવિધ ટેબ્લો સાથે નીકળશે શોભાયાત્રા, જેમાં 2,000 કિલો ઉપરાંતનો સુખડીનો પ્રસાદ વહેંચાશે. તો મહાશક્તિ યજ્ઞ પણ કરાશે. સુરત પોલીસને મળ્યા આધુનિક સુવિધાથી સજ્જ બાઇક. માઇક લાઇટ સાઇનર જેવી ખાસ કરીને એવી સુવિધા સાથે બાઇક તૈયાર કર્યા. તો પેટ્રોલિંગમાં સહાયરૂપ બનશે બાઇક. રાજધાની દિલ્હીમાંથી પકડાયા 3 આતંકી. પોલીસના મતે ત્રણે આતંકી આઈએસઆઈએસથી પ્રભાવિત હતા. નેપાળથી દિલ્હી આવ્યા હતા આતંકી. પોલીસના મતે પકડાયેલા મોહિદ્દીન અને સાથે નવાઝ હિન્દુ નેતા સુરેશકુમારની કરી હતી હત્યા. ત્રણે આતંકીઓ તમિલનાડુથી નેપાળ બાજુ જવા ગયા હતા. ફરાર થયા હતા 15-20 દિવસ પહેલા જ નેપાળથી દિલ્હી પરત ફર્યા હતા. આતંકી પાસેથી મળી આવી 9mmની પિસ્તલ. તો પકડાયેલા પૈકી ત્રીજો આતંકી અબ્દુલ સમદ કમ્પ્યુટર એપ્લિકેશનનો હતો માસ્ટર. ગુજરાતમાંથી ઝડપાયો આઈએસઆઈએસનો વધુ એક આતંકી. ગુજરાત એટીએસે વડોદરા નજીકથી આઈએસઆઈએસનો જફર નામનો આતંકી પકડી પાડ્યો. આતંકી ભરૂચ નજીકથી સંદિગ્ધ ગતિવિધિ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. વડોદરામાંથી પકડાયેલા આતંકી જફર મામલે થયો મોટો ખુલાસો. આતંકી જફર સહિત એટીએસે અન્ય 3 લોકોની ધરપકડ કરી. એટીએસના મતે આતંકી જફર ડ્રાઇવિંગનું કામ કરતો હતો અને ઘણા સમયથી આઈએસઆઈએસ સાથે સીધા સંપર્કમાં હતો. ગુજરાતમાં આઈએસઆઈએસનો મોડ્યુલ બેઝ બનાવવા જફર આવ્યો હતો ગુજરાત. પોલીસના મતે ભરૂચ, વડોદરા અને મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આઈએસઆઈએસનો બેઝ બનાવવા કરી રહ્યો હતો પ્રયાસ. હાલ પોલીસે અન્ય શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરી. મુંબઈ પોલીસે અંડરવર્લ્ડ ડોન દાઉદના સાગરીત અને અત્યંત નજીકના ગણાતા ગેંગસ્ટર લકડાવાલાની કરી ધરપકડ. ગેંગસ્ટર એઝાઝ ઘણા વર્ષોથી હતો ફરાર. તેની પકડાયાથી પટનાથી ધરપકડ કરી લેવાઈ. એઝાઝના 21 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરાયા. જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં વિદ્યાર્થી સંઘ અને શિક્ષક સંગઠનોએ યોજી વિશાળ રેલી, જેમાં અનેક વિપક્ષી પાર્ટીઓ નેતાઓ પણ થયા સામેલ. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માર્ચ કરીને જેએનયુ વિસ્તીના રાજીનામાની માંગ કરી. મુંબઈ બાદ હવે દિલ્હી યુનિવર્સિટીમાં જોવા મળ્યું આઝાદ કાશ્મીરનું પોસ્ટર. દિલ્હી પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી તપાસ. પોસ્ટર લઈને આવનારા શખ્સોનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હોવાથી સ્પેશિયલ સેલે હાથ ધરી વધુ તપાસ. નાગરિકતા કાયદા અને વિશ્વવિદ્યાલયોમાં વિરોધ પ્રદર્શનને લઈને 13 જાન્યુઆરીએ મળશે વિપક્ષીની બેઠક. લેફ્ટ અને કોંગ્રેસને નારાજ મમતા બેનર્જીએ કર્યો બહિષ્કાર. મમતા 13 વિપક્ષી દળોથી મળનારી બેઠકથી દૂર રહેવાનો નિર્ણય લીધો.
આરએસએસ પર દિગ્વિજયસિંહે કરેલા નિવેદન બાદ વધી ગયો વિવાદ. આરએસએસ વિરુદ્ધ નિવેદનબાજીને લઈને ભાજપે પણ પલટવાર કર્યો. દિગ્વિજયસિંહે આરએસએસની તુલના હિટલરની વિચારધારા સાથે કરી તો જેએનયુમાં થયેલી મારપીટ મુદ્દે પણ આરએસએસને નિશાને લીધું. પીએમ મોદીની નીતિ આયોગની બેઠક દરમિયાન 40 જેટલા અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ જગતના નિષ્ણાંતો સાથે 2 કલાક સુધી ચર્ચા થઈ. પીએમ મોદીએ માંગ અને પુરવઠાની સ્થિતિ સુધારવા માટે સૂચનો માંગ્યા. નિર્ભયા ગેંગરેપના દોષિત વિનય સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી ફાંસી પર રોક લગાવવાની માંગ કરી. 5 સિનિયર મોસ્ટ જજ કરશે સુનાવણી. નિર્ભયા કેસમાં પટિયાલા કોર્ટે રિટ વોરંટ જાહેર કર્યા બાદ વિનય ફાંસી પર ફેરવિચારણાની અરજી કરી. સેના પ્રમુખ બન્યા બાદ જનરલ મુકુંદ નરવણે પ્રથમવાર સીધી સિયાચીનની મુલાકાત લીધી. તો સિયાચીનમાં ફરજ બજાવી રહેલા જવાનો સાથે નરવણે કરી મુલાકાત અને સિયાચીન યુદ્ધ સ્મારક જોઈ તેમણે જઈને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ વિદેશી રાજદૂતોના પ્રતિનિધિમંડળે શ્રીનગર જઈ ત્યાંની સ્થિતિની કરી સમીક્ષા. ડેલિગેશને કહ્યું પાકિસ્તાન પર દખલ ન આપવાનું બનાવો દબાણ. વિદેશી રાજદૂતોએ શ્રીનગરના સ્થાનિકો સાથે વાતચીત કરી. હિમાચલ પ્રદેશના નૈનીતાલમાં ભારે બરફ વર્ષાના કારણે રસ્તા ઉપર બરફની ચાદર જોવા મળી. પ્રવાસીઓએ બરફની મજા માણી. એકબીજા પર બરફ ફેંકીને પ્રવાસની મજા. ઉત્તરકાશીમાં બરફ વર્ષાના કારણે ગંગોત્રી હાઈવે બંધ થતા લોકો ફસાયા. હાઈવે બંધ થતા લોકોને ભારે હાલાકી. તો તંત્ર દ્વારા રસ્તો શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ. હિમાચલ પ્રદેશના મનાલીમાં રસ્તા ઉપર બરફ જામતા એક ગાડી ફસાઈ ગઈ. ફરવા આવેલા પ્રવાસીઓની કાર ફસાતા ભારે હાલાકી. તંત્રની મદદથી કારને બહાર કાઢી પ્રવાસીઓના જીવ બચાવાયા. પ્રવાસીઓ લીધો રાહતનો શ્વાસ. આ તરફ હિમાચલ પ્રદેશના દહેરાદૂનમાં હિમવર્ષાના કારણે દહેરાદૂન હાઈવે બંધ. તંત્ર દ્વારા હાઈવેને શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે હિમવર્ષાના કારણે વીજળીમાં હપ્તે વહેલી પર અસર જોવા મળી. ચારે બાજુ બરફ છવાતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યો. આ તરફ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલ મનાલા ગામમાં ભારે બરફ વર્ષાના કારણે ઘરો પર બરફ જામ્યો. લોકો ઘરમાં પુરાયા. લોકોના જે પ્રકારે મુશ્કેલીનો હાલત જોઈને લોકો ઘરમાં પુરાયેલા રહ્યા. જોકે વાતાવરણ બીજી તરફ આહલાદક જોવા મળ્યું. રાજસ્થાનના ચુરુમાં અકસ્માતની ઘટના. ચુરુમાં બસ અને કાર વચ્ચે નડ્યો અકસ્માત. અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળ પર નિપજ્યા. ધુમ્મસના કારણે બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના. ગુવાહાટીમાં ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ યુનિયને રેલીનું આયોજન કર્યું. વિદ્યાર્થીઓએ સીએએના વિરોધમાં પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં મહિલાઓ પણ રેલીમાં જોડાઈ. જબલપુરમાં એનએસયુઆઈ કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન. જેએનયુમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને મામલે બીજેપી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન. પોલીસે પ્રદર્શનકર્તાઓની અટકાયત કરી. આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલ પંજાબ સરકારે પોતાના ખર્ચાઓ ઓછા શરૂ કરી દીધા અને સાથે રાજ્યમાં વિકાસના નવા કામો શરૂ કરવા પર રોક લગાવી.